હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મગની દાળમાંથી ચાઇનીઝ અપમ. ચાઇનીઝ અપમ બનાવવા માટે કેટલી સામગ્રી જોશે તે હું તમને બતાવીશ. આપણે એક વાટકી મગની દાળ લેશું. છોટલાવાળી મગની દાળ આવે ને એને લેવાની ને એને પલાળી દેવાની 4-5 કલાક. તો એ લીધેલી છે આપણે મગની દાળ. 1 ચમચી ચીલી ફ્લેક્સ લેશું. 1 ચમચી ઓરેગાનો લેશું. 1/2 ચમચી ચાટ મસાલો લેશું. 1/2 ચમચી પનીરનો મસાલો લેશું. સ્વાદ અનુસાર નમક લેશું. 1/2 ચમચી પિઝા મસાલો લેશું. 2 કાંદા લેશું. 1 ચમચી આપણે સેજવાન ચટણી લેશું. 1 નાનો બાઉલ આપણે ધાણા લેશું, કોથમીર. 1 આદુનો ટુકડો લેશું. 1 ચમચી આપણે વિનેગર લેશું. 1 ચમચી આપણે બટર લેશું. હવે આપણે જોઈ લેશું કે કેવી રીતે બનાવવાનું. પહેલાં આપણે દાળને ક્રશ કરી લઈશું. આ આપણે દાળ 5-6 કલાક માટે પલાળેલી હતી દાળ મગની, ને છોટલાવાળી જ લેવાની છે આપણે. છોટલા વગરની લઈ શકો પણ આનો ટેસ્ટ બહુ સારો આવે. આ આપણે દાળનું પાણી કાઢેલું છે. થોડું ઘણું રહીએ તો કંઈ વાંધો નહીં. થોડુંક આપણે રાખીએ આમાંનામાં, એટલે આપણે ક્રશ કરવાની છે ને પાછી દાળને, એટલા માટે. હવે આપણે દાળને ક્રશ કરી લઈશું. પીસવામાં જ આપણે 1 ચમચી વિનેગર નાખી દઈશું. આ 1 ચમચી આપણે નાખશું. હવે આપણે પીસી લેશું આને. દાળને આપણે હાવ જ ક્રશ કરી લેવાની છે અપમ બનાવવા. એટલે દાળ આપણી ક્રશ થઈ ગયેલી છે, આપણે હવે એક બાઉલમાં લઈ લઈશું એને. પહેલાં આપણે કાંદાને સુધારી લઈશું. ઝીણો ઝીણો આપણે કાંદો કાપી લીધેલો છે, હવે એને આપણે આમાં નાખી દઈશું. કાંદો આપણે છીણવો હોય તો છીણીને નાખી શકીએ. આમાં કાંદાનો ટેસ્ટ બહુ સારો લાગે છે. 1 નાનો આદુનો ટુકડો લીધેલો છે, એને આપણે છીણીને નાખશું. આદુ આપણે નાખશું. આપણે 1/2 ચમચી પનીરનો મસાલો નાખશું. 1 ચપટી આપણે ચાટ મસાલો નાખશું. 1 ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખશું. 1/2 ચમચી ઓરેગાનો નાખશું. 1/2 ચમચી જ આપણે મીઠું નાખશું, કેમ કે આ બધા મસાલા નાખ્યા એમાં મીઠું હોય જ. ચાઇનીઝ મસાલો હોય ને એમાં બધામાં મીઠાનું પ્રમાણ હોય. 1/2 ચમચી આપણે સેજવાન સોસ નાખશું. ત્યાં સુધીમાં આપણી પેન ગરમ કરવા મૂકી દઈએ. અપમ પેન છે. આ 1 બાઉલ આપણે નાની વાટકી ધાણાની નાખેલી છે. આમાં તમારે કોઈ બી શાકભાજી નાખવા હોય, કેપ્સિકમ છે, ગાજર છે, કોબી છે, બધું નાખી શકો તમે. હવે આપણું બધું મિક્સ થઈ ગયું છે. આ આપણે અપમ પેન લીધેલી છે, ને એ ન હોય તમારી પાસે તો તમે તવીમાંય કરી શકો. લોઢી હોય ને આપણી, પેણી હોય એમાંય કરી શકો. 1 ચપટી આપણે સોડા નાખશું. પછી આમ મિક્સ કરી લેવા, ને આપણે બટર લગાવી લઈશું આમાં બધામાં થોડું થોડું, એટલે આપણા ચોટે નહીં, એટલા માટે બટર લગાવે. ને આમાં ચાઇનીઝ ફ્લેવર છે એટલે બટરનો ટેસ્ટ સારો લાગશે. હવે આપણે ચમચીથી મૂકી દઈશું. એક એક ચમચી મૂકવાનું. પિઝા મસાલો નાખી દેવાનો ઉપરથી, જરા જરા થોડો જ નાખવાનો. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું ને 5 મિનિટ એને રહેવા દઈશું. ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, સ્લો ગેસ જ બનાવવાનો. તમે આવી રીતના પેનમાંય કરી શકો. આ પેન છે ઢોસાની, મારી પાસે ઢોસાનો તવો આવે ને એ છે, સાદી પેનમાંય થઈ શકે. હવે એને આપણે ગરમ કરી લઈશું. એમાં આપણે જરાક બટર લગાવશું. આમાં કાંઈ લગાવવાની જરૂર ન પડે, પણ આમાં બટરનો ટેસ્ટ સારો આવે ને એટલે આપણે બટર લગાવીએ. નકર આ ઢોસાની પેન છે એટલે કાંઈ લગાવવું ન પડે. આ આપણે ખીરવામાં પાથરી દઈશું.
આવી રીતના પટલું પટલું કરી દઈશું। આમાંથી આપણે અપમ બનાવ્યા ને એ જ આ ખીરું છે, એનાથી આવી રીતના તમે પુડલાય બનાવી શકો, પુડા કહીએ ને આપણે, પુડાય બની શકો। આની ઉપર આપણે પિઝા મસાલો નાખી દઈશું। આમ હવે આને થવા દેશું આરામથી। હવે આને આપણે ખોલીને એકવાર ચેક કરી લેશું, જો આપણા બધા ખુલી ગયા છે। હવે એને આપણે પલટાવી લેશું। આવી રીતના પલટાવી લેવાનું। તો હવે આને આપણે ફેરવી લઈશું પાછા, આમ ધીમે ધીમે। હજી આપણો થોડોક કાચો છે, પછી આરામથી નીકળી જાય, હજી વાર લાગશે થોડી, 5-10 મિનિટ પછી આપણે એને ફેરવશું। ત્યાં સુધીમાં આપણા આપમ થઈ જશે। આપણે જરા જરા બટર પાછું નાખીએ, બટરનો ફ્લેવર સારો લાગે છે આમાં। આ બટર મેં પીગાડેલું લીધેલું છે, એને બીજી બાજુ આપણે ફેરવી લીધેલું છે। હવે પાછો આ બાજુ સરખી રીતના એને ચડવા દેશું। આપણે ગેસ બંધ કરી દેશું, આપણા આપમ તૈયાર છે। આ બધા જ આપણા તૈયાર થઈ ગયા છે, જો કેવા ફૂલી ગયા બધા જ। પૂડો એ આપણો તૈયાર થઈ ગયેલો છે, આવી રીતના તમે પૂડાઈ બનાવી શકો એને। હવે આપણે એને સર્વ કરી દઈશું। તૈયાર છે આપણા મગની દાળના આપમ અને પુડલા।